અંતરિયાળ વિસ્તારની પ્રાથમિક શાળામાં ભારતીય જનતા પાર્ટીના હિતેશભાઈએ ચોપડીઓ અને બાળકોને ગરમ વસ્ત્રોનું તેમજ ફૂડનું વિતરણ કર્યું. આદિવાસી અને અતિ પછાત વિસ્તાર ગણાતો વિસ્તાર એટલે કે ડેડિયાપડા તાલુકો, આ વિસ્તારમાં ગરીબ પરિવારના વિદ્યાર્થીઓને આર્થિક મદદની ઘણી જ જરૂર હોય છે. ગરીબ વિદ્યાર્થીઓને મદદ કરવાથી આદિવાસી સમાજ ઘણો જ આગળ આવી શકે છે એ નક્કી છે અને એવા બાળકોને પ્રોત્સાહન આપવાની પણ ઘણી જરૂર છે અને વાત આપણા સમાજના પ્રતિનિધિઓની અને નેતાઓને ધ્યાન રાખવું જરૂરી બની છે. આવા સમયે ડેડિયાપડા જિલ્લા પંચાયતના સદસ્ય અને ગઈ વિધાનસભા ધારાસભ્યની ઉમેદવારી કરી ચૂકેલા હિતેશભાઈ દિવાલભાઈ, જેઓ હાલમાં સમાજ સેવાના કામ ઘણા જ વ્યસ્ત થઈ ગયા છે, એ વાત કહેતા નવાઈ નહીં. કેમ કે અગાઉ પણ બલગામમાં જે ગરીબોનો ઘરો આગ લાગવાથી બળી ગયા હતા, એ કુટુંબીજનોને ત્યાં જઈને ઘણી એવી સારી મદદ કરી હતી. એ જ પ્રમાણે હાલમાં ઠંડીનું પ્રમાણ વધુ હોય, ગરીબ આદિવાસીઓના બાળકોને ઠંડી સામે રક્ષણ મેળવવા માટે પૂરતા વસ્ત્રો મળવા મુશ્કેલ હોય છે. એવા સમયમાં બાળકોને ઠંડીમાં સ્કૂલમાં જવું ઘણું જ મુશ્કેલી પડતી હોય છે એ ધ્યાનમાં લેતા જિલ્લા મહામંત્રી નીલકુમાર રાવ, ડેડિયાપલા જિલ્લા પંચાયતના સદસ્ય હિતેશભાઈ દિવાલભાઈ વસાવા, મોરજડી જિલ્લા પંચાયતના સદસ્ય સોમાભાઈ વસાવા, જિલ્લા યુવા મોરચા પ્રમુખ ગૌરાંગ બારિયા અને કાર્યકર્તા ઉપસ્થિત રહી આજે ભારતીય સંસ્કૃતિને વિદેશમાં નામના અપાવનાર સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિની આવા શુભ અવસરે ડેડિયાપાડાના ચોપડી ગામની પ્રાથમિક શાળામાં જઈને 100 બાળકોને ગરમ વસ્ત્રો અને ફ્રૂટ વિતરણ કરી તેમજ બાળકોના વાલીઓ સાથે સંવાદ કરીને શિક્ષણ અને કેળવણીનું મહત્વ સમજાવ્યું હતું.